ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું ચેતન પટવા, ધોરણ 12 આર્ટ્સ સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર સાયકોલોજીમાં સલાહ અને મનોઉપચાર પ્રકરણની અંદર યોગના અંગો, યોગના સોપાનો અને પગથિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 12 પ્રકરણ નંબર 7 બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, છેલ્લા ઘણા વર્ષોથી વિભાગ એની અંદર 5 ગુણમાં પૂછાતો પ્રશ્ન. આ પ્રશ્ન નથી પણ વ્યાખ્યાઓનો સમૂહ છે. કોઈ પણ વિભાગની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે મનોઉપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ. તો મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમમાં યોગ પતંજલિ અષ્ટાંગ યોગ સૂત્રના આધારે 8 મુદ્દાઓમાં અભ્યાસ કર્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ નો આપણે આ પ્રકરણની અંદર આ પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો યોગ પતંજલિ અષ્ટાંગ યોગ, તો યોગના સોપાનો, પગથિયા, તબક્કા, તો સાયકોલોજીનો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો આપણે તૈયાર કરીશું મુદ્દા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો યમ, નિયમ, આસન ને પ્રાણાયામ એ હઠયોગ છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગ છે. યમની અંદર આપણે 5 પ્રકારો જોવાના છે. અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. એ જ રીતે નિયમની અંદર 5 પ્રકાર જોઈશું. શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. એના પછી આસનની વ્યાખ્યા, પ્રાણાયામની વ્યાખ્યા, પ્રત્યાહારની વ્યાખ્યા, ધારણાની વ્યાખ્યા, ધ્યાનની વ્યાખ્યા અને સમાધિ. અને છેલ્લે આપણે ભાવાતીત ધ્યાનનો અભ્યાસ કરીશું. એ પ્રશ્ન અલગ છે. તો આપણો યોગના અંગો, યોગના સોપાનો, યોગના પગથિયા, તો મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમ વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘણા વર્ષોથી પૂછાતો વિભાગ એ 5 ગુણમાં. તો આપણે તૈયાર કરીએ. આ પ્રશ્ન 5 ગુણમાં ન પૂછાય તો વિભાગ ડી 3 ગુણમાં યોગના પગથિયા સોપાનોમાંથી કોઈ પણ 2 પૂછાઈ શકે. વિભાગ 2ની અંદર, વિભાગ સીની અંદર પણ પૂછાઈ શકે. પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી. વેદ, સંહિતા, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોઉપચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે. એના વિશે વિગતવાર આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો મનોપચાર પ્રત્યેના ભારતીય અભિગમમાં 2 યોગ પતંજલિ અષ્ટાંગ યોગ અને ભાવાતીત ધ્યાનનો સમાવેશ થશે. પણ યોગ પતંજલિ અષ્ટાંગ યોગ એ અલગ પ્રશ્ન છે અને ભાવાતીત ધ્યાન એ અલગ પ્રશ્ન તરીકે વિભાગ ડીની અંદર પૂછાશે. તો યોગના અંગો, યોગના પગથિયા, યોગના સોપાનો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, સ્ક્રીન ઉપર ધ્યાન આપો. અર્થ, શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે, સમત્વ યોગ ઉચ્ચયતે, એટલે કે સમતા એ જ યોગ. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે. તો યોગ શબ્દ કયા ધાતુનો બનેલો છે? વિભાગ બી 1 ગુણમાં પૂછાય તો યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું. જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે. મહર્ષિ પતંજલિ સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે. તેઓએ યોગના ક્રમાનુસાર 8 અંગો દર્શાવ્યા છે, જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. અને આ 8 અંગોને યોગના પગથિયા તરીકે પણ ઓળખાવી શકાય.
તો યોગના 8 અંગો સાયકોલોજીનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો યોગના 8 અંગો આપણે સમજવાનો પ્રયત્ન કરો. તૈયાર કરો મારી સાથે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો પહેલા 4 એ સોપાનો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગના સંદર્ભમાં છે, એટલે સોપાન નથી. 1-4 સોપાન હઠ યોગ. તો હઠ યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ આવશે. રાજયોગની અંદર પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તો યોગના અંગો, સોપાનો, પગથિયા કેટલા અને કયા કયા? તો યોગના અંગો, સોપાનો, પગથિયા અને તબક્કા 8 છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. હવે અષ્ટાંગ યોગના પગથિયા અને સોપાનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા યમ વિશે આપણે જોઈએ. તો દરેક મુદ્દાની અંદર આપણે એની વ્યાખ્યા તૈયાર કરીશું, એના પ્રકાર તૈયાર કરીશું, પ્રકારની અંદર પણ વ્યાખ્યા તૈયાર કરીશું. તો બહુ અગત્યનો, મહત્વનો આપણો આ પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, ધ્યાન આપો. યમની આપણે વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ કે યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. તો યમ એટલે શું? વિભાગ બીમાં એક ગુણમાં પૂછાય તો યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમમાં અહિંસા, યમના પ્રકારો આપણે જોઈએ તો અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય અને અપ્રયગનો સમાવેશ થાય. તો યમની અંદર 5 પ્રકાર છે. પહેલો અહિંસા, બીજો સત્ય, ત્રીજો અસ્તે, ચોથો બ્રહ્મચર્ય અને પાંચમો અપરિગ્રહનો સમાવેશ થાય છે. તો યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમના 5 પ્રકાર છે, અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. ગાંધીજીએ એકાદશ વ્રતમાં આ 5 મહાવ્રતને સામેલ કરે છે. તો અહિંસા એટલે શું? પહેલો પ્રકાર આપણે જોઈએ. અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. જૈન સમુદાયનો પણ આ સિદ્ધાંત છે અહિંસાનો, કે મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. જૈન ધર્મ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના મનને દુઃખ થાય એવું વિધાન બોલીએ તો પણ આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. તો અહિંસા એટલે શું? તો અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે શું? તો સત્ય એટલે ખોટું ન બોલવું. ત્રીજો મુદ્દો અસ્તે એટલે શું? તો અસ્તે એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. અસ્તે એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. બ્રહ્મચર્ય એટલે શું? તો બ્રહ્મનું ચિંતન કરવું. અપરિગ્રહ એટલે શું? પાંચમો પ્રકાર. તો અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતા વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો. તો વાસ્તવિક જરૂરિયાત કરતા વધારે વસ્તુના સંગ્રહને ટાળવાની વાત કરી છે. તો ફરી આપણે યોગના 8 અંગો ઉપર ધ્યાન આપીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પહેલા 4 એ સોપાનો છે, હઠયોગ. પછીના 4 રાજયોગ. તો યમ ની વ્યાખ્યા, યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. યમના 5 પ્રકાર કયા? તો અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અહિંસા એટલે શું? તો અહિંસાનો અર્થ થાય છે કે જીવ અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે શું? તો સત્ય એટલે ખોટું ન બોલવું. અસ્તે એટલે શું? અસ્તે એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. બ્રહ્મચર્ય એટલે શું? તો બ્રહ્મનું ચિંતન કરવું. અપરિગ્રહ એટલે શું? તો અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતા વધારે વસ્તુનો સંગ્રહ ટાળવો. તો યમની અંદર આટલી બાબત તમારે લખવાની, એની વ્યાખ્યા અને 5 પ્રકાર. હવે નિયમ વિશે જોઈએ. તો નિયમ શબ્દ ઉપર ભાર આપો. તો નિયમની વ્યાખ્યા તૈયાર કરીએ કે નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. તો નિયમ એટલે શું? તો નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. તો નિયમના પણ જેમ યમની જેમ 5 પ્રકાર છે. પહેલો છે સોચ, બીજો છે સંતોષ, ત્રીજો છે તપ, ચોથો છે સ્વાધ્યાય અને પાંચમો છે ઈશ્વર પ્રનિધાન. તો નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું.
નિયમના પ્રકારો પાંચ છે, સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનનો એમાં સમાવેશ થાય છે. હવે સોચ એટલે શું? તો સોચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. તો સોચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. સંતોષ એટલે શું? તો સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. સંતોષ એટલે શું? તો જે પ્રાપ્ત થયું છે એને પૂરતું માનવું, એને આપણે સંતોષ કહીશું. તપ એટલે શું? તો તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ. તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે શું? તો સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. સ્વાધ્યાય એટલે શું? તો વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પ્રણિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. તો ફરી નિયમની વ્યાખ્યા તૈયાર કરો. મોસ્ટ આઈએમપી, નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. નિયમના પ્રકારો કેટલા? તો પાંચ. કયા કયા? સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. સોચ એટલે શું? તો સોચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. સંતોષ એટલે શું? તો સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. તપ એટલે શું? તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે શું? તો સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પરિધાન એટલે શું? તો ઈશ્વર પરિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. હવે આસન વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આસનની વ્યાખ્યા છે કે આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે. આસન એટલે શું? તો આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે, અને આપણે આસન તરીકે ઓળખીશું. આસનથી શરીરની અને મનની સ્વસ્થતા જળવાઈ રહે છે. આસનો આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે થવા જોઈએ. તો આસનની વ્યાખ્યા તૈયાર કરીએ. તો આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે. આસનથી શરીરની અને મનની સ્વસ્થતા જળવાય છે. આસનો આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે થવા જોઈએ. પ્રાણાયામ એટલે શું? તો પ્રાણાયામની વ્યાખ્યા મોસ્ટ આઈપી વિભાગ બી એક ગુણ. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. વિદ્યાર્થીઓ અત્યારે તૈયાર કરો. પ્રાણાયામ એટલે શું? તો પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. પ્રાણાયામ એટલે શું? તો પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. પ્રાણાયામથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબુ મેળવી શકાય છે. સ્વયં સંચાલિત ચેતા ઉપર મન ઉપર કાબુ મેળવી શકીએ છીએ. પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જોઈએ. પ્રત્યાહાર એટલે શું? તો પ્રત્યાહારની વ્યાખ્યા તૈયાર કરીએ. પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું. પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું, એને પ્રત્યાહાર કહીશું. પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે છે. તો ધારણા એટલે શું? તો ધારણાની વ્યાખ્યા તૈયાર કરો. વિભાગ બી એ ગુણ. ધારણા એટલે મનની સ્થિરતા. ધારણા એટલે શું? તો ધારણા એટલે મનની સ્થિરતા. ધારણામાં વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે કોઈ એક વિષય પર ટકાવી રાખવા પ્રયાસ કરવાનો છે. તો ધારણા એટલે મનની સ્થિરતા, એ વ્યાખ્યા તૈયાર કરીએ. હવે ધ્યાન એટલે શું? તો ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. ધ્યાન એટલે શું? તો કોઈ વસ્તુ કે વ્યક્તિ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ, એને આપણે ધ્યાન કહીશું. આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક નવો એક હોવાનો ભાવ જન્મે છે, એને આપણે ધ્યાન કહીશું. હવે સમાધિ એટલે શું? વ્યાખ્યા તૈયાર કરો. સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ. સમાધિ એટલે શું? તો સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ. જે બધા ક્લેશો સમાપ્ત થઈ મન નીરવ થઈ જાય તે સમાધિ. આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે.
તો વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોસાહિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે બે ચાર પગથિયાને જોડીને વિકસાવવામાં આવેલ જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન યોગના અંગો, યોગના પગથિયા, યોગના તબક્કા અને યોગના સોપાનો. તો મનોપચાર પ્રત્યેના ભારતીય અભિગમમાં યોગના પગથિયા, પતંજલિ અષ્ટાંગ યોગ અને ભાવાતી ધ્યાન આપણે હવે નેક્સ્ટમાં જોઈએ. પહેલા ફરી એકવાર આપણે મુદ્દા તૈયાર કરીએ, કારણ કે વિદ્યાર્થીઓ સાયકોલોજીનો આધારે પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો મુદ્દા તૈયાર કરો, યોગના અંગો કેટલા, યોગના સોપાનો કેટલા, યોગના પગથિયા અને સોપાનો. તો યોગના 8 અંગો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલા શરૂઆતના 4 એ સોપાન છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ સોપાન હઠિયો. એના પછીના સોપાન નથી, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગ. અષ્ટાંગ યોગના પગથિયા સોપાનો. તો યમની આપણે વ્યાખ્યા જોઈ કે યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. એના 5 પ્રકારો, અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જોડે કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. જૈન ધર્મ પ્રમાણે કોઈ વ્યક્તિના મનને દુઃખ થાય એવું વિધાન બોલવાથી પણ આપણે પાપના ભાગીદાર બનીએ, એટલે મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. સત્ય એટલે ખોટું ન બોલવું. અસ્તે એટલે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું ચિંતન કરવું. અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો. નિયમની વ્યાખ્યા કે નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. નિયમના પણ 5 પ્રકારો, સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પર નિધાન. સોચ એટલે શું? તો સોચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. સંતોષ એટલે શું? તો સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. તપ એટલે શું? તો તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે શું? તો સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પરિધાન એટલે શું? તો ઈશ્વર પરિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. આસનની વ્યાખ્યા તૈયાર કરો. આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે. પ્રાણાયામ એટલે શું? તો પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. પ્રત્યાહાર એટલે શું? તો પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું. ધારણા એટલે શું? તો ધારણા એટલે મનની સ્થિરતા. ધ્યાન એટલે શું? તો ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. સમાધિ એટલે શું? તો સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ. તો આમ આપણા યોગના અંગો પૂર્ણ થાય છે. હવે આપનો જે પ્રશ્ન હતો એનો બીજો વિભાગ આપણે ટૂંકમાં વિભાગ ડીમાં અલગ રીતે પૂછાશે કે મનોઉપચાર પ્રત્યેના ભારતીય અભિગમો. તો એક અભિગમ યોગના અંગો આપણે જોયા, પણ હવે ભાવાતીત ધ્યાનનો જે બીજો અભિગમ છે એકદમ નાનો છે, જોઈ લઈએ કે ભાવાતીત ધ્યાન. તો ધ્યાન એ અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. યોગ દિવસ જે ઉજવવામાં આવે છે 21 જૂન, એ આપણને ખબર છે. ભાવાતીત ધ્યાનમાં આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય તે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે, જેને ધ્યાન કહે છે. તો ભાવાતીત ધ્યાન એટલે શું? જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય તે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે, જેને ધ્યાન કહે છે. ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જગાવે છે. મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનનો પસાર કર્યો છે. મહર્ષિ મહેશ યોગીની યાદ રાખો, વિધાન સામે ટીક કરજો. યુરોપ, અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોના પરિણામો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો કે ભાવાતીત ધ્યાનના કારણે
યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટી અને સંસ્થાઓના અભ્યાસો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે આપણા શરીરમાં કેવા ફેરફાર થાય, તો મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો થાય, મનની જે શારીરિક ક્રિયાઓ છે એમાં સુધારો થાય છે, મનોભારમાં ઘટાડો થાય છે, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે ભાવાતીત ધ્યાનના કારણે. અમેરિકા યુરોપ અને અમેરિકાની સંસ્થાઓ યુનિવર્સિટીઓના સંશોધનોના પરિણામો દર્શાવે છે. આ ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રમાં સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નીરવ બનતું જતું જોવા મળતું હોય છે. આધુનિક વિશ્વના સંદર્ભમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશ્વ સ્તરે પસાર પામી છે. એટલે કે ધ્યાન વિશેના આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે, જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય છે. તો ભાવાતીત ધ્યાનની અંદર આટલી બાબતોનો સમાવેશ થશે. ફરી એકવાર આપણે ભાવાતીત ધ્યાનની વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય ત્યારે તેના માટે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે, જેને ધ્યાન કહે છે. યુરોપ અને અમેરિકાની સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં સંશોધનના પરિણામો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાન કરવાના પરિણામે મનોસારી ક્રિયાઓમાં સુધારો થાય, મનોભારમાં ઘટાડો થાય છે, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો થાય છે, સ્વ આવિષ્કાર જેવા લાભો જોવા મળતા હોય છે. તો અહીંયા આપણે આજે આટલા સુધી રાખીશું. છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે. ચેતન પટવાના. જય જીનેન્દ્ર.